જે વડોદરા શહેરના તમામ ગણપતિ મંડળોની અહીંયા અમે કમાટી બાગ ખાતે બેન્સ્ટન ખાતે મિટિંગ રાખીએ છીએ મોટી સંખ્યામાં તમામ મંડળોમાંથી મિત્રો મંડળો અહીંયા આવવાના છે અમારો પોઈન્ટ એક જ છે કે આવનાર સમયમાં જે રીતે અત્યારે આપણે જોયું કે ગણપતિની હાઇટને લઈને કાં તો પછી ડીજેને લઈને વિસર્જનને લઈને આવી રીતે કાયદા કાનૂન પ્રમાણે આપણને કંઈક ને કંઈક ધર્મને ઉત્સવને દબાવવાના પ્રયત્ન થતા હતા પોલીસ પ્રશાસનને અમારી સામે લાવવાનો પ્રયત્ન કરતા હતા પોલીસ પ્રશાસન દર વખત અમને સાથ સકાર આપે છે ખડે પગે લોકો અમારી સાથે મહેનત પણ કરે છે પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે આવનાર સમયને લઈને કારણ કે જે રીતે વર્ષો પહેલાં ઉત્સવ થતો હતો આજે એની કંઈક ને કંઈક કમી ઉણપ થઈ ગઈ છે ભવિષ્યમાં જો આવો ઉત્સવ ના થાય અને ભવિષ્યમાં ઉત્સવને કોઈ દબાવી ના શકે એની માટે એક સંગઠન બનાવવું જરૂરી છે એની માટે વડોદરા શહેરના તમામ મંડળો એકજૂટ થઈને એક એક સંગઠન પર એક જ બેનર પર કામ કરશે જેને અનુલક્ષીને આવનાર સમયમાં ગણપતિ મહોત્સવમાં દરેક મંડળ પર દરેક મંડળના સો સો સભ્યોનું અમે લોકો બેનર પણ લગાવવાના છે અને આવનાર પેઢી માટે પણ ભવિષ્યમાં પણ કોઈ અડચણરૂપ ના થાય ગણપતિ મહોત્સવમાં સાઉન્ડ સિસ્ટમમાં કોઈ પોલીસ કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રોબ્લમ થતી હોય કોઈ મંડળને આર્થિક રીતે નુકસાન થતું હોય તો તમામ જગ્યા પર અમે લોકો એક ખડા પગે ઊભા રહીશું પોલીસમાં હશે કે કોર્ટની મેટર હશે અમે તમામ ગણેશ મંડળો એક જૂથ થઈને એક સાથે એક જ જગ્યાથી અવાજ આપીશું એની માટેની આજે અમારી મિટિંગ હતી ડીજેની અંદર બી જે પરમિશન બાબત છે ગઈકાલે પ્રદીપસિંહ જાડેજાએ કીધું છે કે મિટિંગ રચના કરીશું ત્યારબાદ અમે નિવેદન લઈશું સરકાર એ જ રાહ જોઈ રહી છે કે મિટિંગની રચના કરીશું ને એ કરીશું પરંતુ કંઈક ને કંઈક એ ઉણપ દેખાય છે સરકાર કંઈક ને કંઈક ઢીલી દેખાય છે લાસ્ટ મુમેન્ટ પર કહી દેશે કે ભાઈ નહીં મળે પરમિશન કાં તો પછી બે સ્પીકર લગાવવાનું તો અમારા મંડળને અમારા દેવતાને અને અમારા દાદાને ગણપતિ દાદાને જે રીતે એ થાય છે એ ના થાય એના માટેના જ અમારા પ્રયત્ન છે ખાસ કરીને કે ભાજપની રેલી નીકળી શકતી હોય મિટિંગો થઈ શકતી હોય એમના આજે તમે જુઓ કે એમની એક એક મિટિંગ હોય એમાં બસો પાંચસોથી ઓછા લોકો હોતા જ નથી તો અમારા ગણપતિમાં પંદર જણ ને એમની મિટિંગમાં પાંચસો જણ તો આ કઈ રીતનો નિયમ છે એટલે એની સામે વડોદરા શહેરના યુવાનોએ અવાજ ઉઠાવ્યો છે તમામ મંડળના લોકો એકજૂટ થયા છે અને એની માટેની જ અમારી આજે મિટિંગ છે કે અમે વિરોધ નથી કરવો અમારે સંઘર્ષ પણ નથી કરવો પણ અમે લોકોની એકતાને અમારી પણ તાકાત છે કે અમે લોકો અવાજ ઉઠાવી શકીએ છીએ અમને પણ ખબર પડે છે કે શું સાચું છે શું ખોટું છે એના અનુસંધાનમાં આજની મિટિંગ છે અહીં આગળ આજે જે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે એને ચાર ફૂટની પરમિશન આપવામાં આવેલી છે તેની માટે અમે મિટિંગ રાખેલી છે કે ભાઈ ગણપતિ વિસર્જન માટે લાવવા માટે વરઘોડા માટે ડીજેની પરમિશન આપે જો એ લોકોની ચૌદ તારીખની જે મસાલ રેલી હતી તો નીકળી શકતી હોય તો ગણપતિ બાપાને લાવવા માટે અને લઈ જવા માટે ધામધૂમથી માટે અમને પરમિશન આપે એની માટે મિટિંગ રાખેલી છે શું લાગે તમે આજે મિટિંગ કરવાથી સરકાર કંઈ કરી શકે સરકારને કરવું જ પડશે ને કારણ કે તહેવાર જે ધર્મના નામ પર વોટ લીધેલા છે તો એમને આપી જ પરમિશન અને હિન્દુઓનો તહેવાર છે બરાબર છે તો આપવી જ પડે ને એમને અને એમને આપવી જ પડશે પરમિશન સોળે સો ટકા સાહેબ આગળનું આંદોલન હાઈકોર્ટમાં જવાની વાત જે કરી છે અમે સ્વેજર વ્યાસે એ કરવાની છે અમે બધે એમને સપોર્ટમાં છે સબસ્ક્રાઇબ કરું ફેક ફંડ એન્ડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇટન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો